બ્રહ્માનંદ સ્વામી મૂળી પધારતા હતા. સ્વામી મંદિરનું કામ ચાલતું હતું, મૂળી આવતા હતા. રસ્તામાં એક તળાવે નાહવા ગયા. સવારનો સમય, તળાવમાં નાહતા હતા અને બાજુમાં એક માછીમાર માછલા મારે, જાળ નાખે, માછલાને પકડે અને ધંધો કરે. અમે દેખાય એ તળાવમાં. આરો જુદો. બ્રહ્માનંદ સ્વામી નહી અને એની પાસે ગયા. પેલાને જોયું, જઈને કહ્યું, એટલે તારું નામ શું? કે મારું નામ મથુર. મથુરીઓ પેલા આવા નામ રાખતા ને, મથુર. સ્વામીની જોડે એક બે હરિભક્તો, બે સાધુ. સ્વામી કહે, અમે કહીએ એમ કરશો? કરીશ. પેલાને ખબર નથી કે કોણ છે. જોડેવાળા હરિભક્તે શીખવાડ્યું, મથુર તારું નામ શું? તો કે મારું નામ મથુર. શું ધંધો કરે? તો કે માછલા મારવા. પેલા જોડેવાળા હરિભગત અને સાધુ કહે છે, મથુર આ સ્વામી બહુ મોટા છે, ભગવાનના ધામમાંથી આવેલા છે. હવે પેલાને બિચારાને ધામ બામની કંઈ ખબર પડે નહીં. પેલો કે, શું કહેવું છે એમ કોને? તો કે, તું એટલું સમજ, આ સ્વામી બહુ મોટા છે. તો કે, બહુ મોટા એટલે કે ભગવાન જેવા મોટા છે. કે બીજું શું કહેવું એને? હવે એને ભગવાનની ખબર નથી, પણ કે ભગવાન જેવા મોટા છે. એ ભગવાન જેવા મોટા? હા, જો હા બળ. હવે એ સ્વામી તને જે કહે ને, તો હાથ જોડીને ભલે બાપા કહી દે, ભલે બાપા કહી દે. ઓળખાવનાર પણ જોઈએ ને. હવે એને બિચારાને ક્યાંથી ખબર પડે કે મોટા છે? એટલે સ્વામીએ પછી કહ્યું કે, જો મથુર, હા ભાઈ, તું આજથી માછલા મારવાનું બંધ કર, આ તારો ધંધો બંધ કર. તો કે, પણ મારું પેટનું પૂરું કેમ થાય? સ્વામી કે, તને પેટનું પૂરું કરવાનું આ અનંત માછલાનું પૂરું કરે છે સ્વામિનારાયણ ભગવાન. આ પાણીમાં રમણ કરે છે અને એનું પૂરું કરે છે, જીવ પ્રાણી માત્રનું પૂરું કરે છે. તું અમારા સાધુનું વચન માન અને તારું પૂરું કરવાની જવાબદારી શું અમારી નહીં, સ્વામિનારાયણ ભગવાનની નહીં? એ જવાબદારી સ્વામિનારાયણની, અમારી બોલ. અહીંયા પૂરું કરવાનું અને ઠેઠ પૂરું કરવાની. તો હા પાડી, આજથી માછલા મારવાનું બંધ. બોલ્યો, હા પાડીને કહી દીધું, આજથી માછલા મારવાનું જા બંધ. સ્વામિનારાયણ ભગવાનના સંત મહાસંત બ્રહ્માનંદ સ્વામી આમ પોતાનું લુગડું ઊંચું કરે અને ફાંદ બતાવે. સ્વામી કે, દેહાન સમો આવજે, આવે આ ફાંદ સંભાળજે. કે ભાઈ સાહેબ, મને ફાંદ બાંધ ના સાંભરે. તમે સાંભરો, તમારી ફાંદ સાંભરે ને, મને એવું કંઈ ના સાંભરે. સ્વામી કે, તારા ઘરનું માટલું તો સાંભરશે ને, જા માટલું સંભાળજે અને હું તેડવાઈશ. કેવો માટલું સંભાળજે? માટલું કેમ કીધું ખબર છે? ભલી ફાંદ માટલા જેવી હતી ને. સ્વામી એમ કે, કર્યો તો શું? આખી જિંદગી શું કર્યું તું? માછલા માર્યા હતા. અત્યારે શું કર્યું? અત્યારે માત્ર શું કર્યું? સ્વામીની જોડે હાથ જોડીને ભલે દયાળુ કહેતા શીખ્યો, ભલે દયાળુ. આખી જિંદગીનું પાપ માફ, આટલા માફ, આજ કળા, આ સ્વામિનારાયણ ઘરની, આજ સ્વામિનારાયણના ઘરની આજ કરુણા, આજ કૃપા. અને ટાણું આવ્યું, સ્વામિનારાયણ ભગવાન પોતે 1886માં આ લોકમાંથી અવરભાવમાં, અવરભાવ દેખાતો બંધ કર્યો, મૂળીનું મંદિર થઈ ગયું. અને બ્રહ્માનંદ સ્વામી ગઢપુરમાં જઈને બેઠા છે અને ગઢપુરમાં રાત્રિનો સમય છે. સ્વામી રાતના 12 વાગે પઢ્યા છે અને એકદમ સ્વામી ઉઠી ગયા. મહારાજને પ્રાર્થના કરી, હે મહારાજ, તમારા ભગતને તમે તેડવા જાવ એ તો સાંભળ્યું છે, પરંતુ મારા ભગતને હેડો તેડવા. સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી ત્યાં મહારાજ હામ્યા ઉભાર્યા. સ્વામી, તમારો ભગત વળી કયો? તમે તમારા જુદા ભગત કરો છો? મહારાજ, ભગત તો તમારો છે, પરંતુ મારા વચને એણે એક કામ કર્યું છે, એણે માછલા મારવાનું બંધ કર્યું છે, એટલે તમને ઓળખાણ કરું છું કે મારો ભગત છે, બાકી ભગત તમારો છે. મહારાજ, મારા વચને આટલું કર્યું હતું, માટે મેં એને વચન આપ્યું હતું કે તું એક માટલું તારા ઘરનું સંભાળજે અને હું તને તેડવા આવીશ. એટલે મહારાજ, દયા કરો અને મારી જોડે ચલો. અત્યારે એનો અંતકાળ સમય આવ્યો છે અને એને અમારે તેડવા જવું છે.
સ્વામિનારાયણ ભગવાન પેલા પુરીના ઘરે રાતના 1 વાગે બ્રહ્માનંદ સ્વામીને બે ઉભા રહ્યા અને સ્વામિનારાયણ ભગવાનની સામે જોડે બ્રહ્માનંદ સ્વામી સ્વામી આમ લુગડું ઊંચો કરીને ઉભા રહ્યા. પેલા કે એ સામું જોયું ને ત્યાં માટલા જેવું પેટ જોયું ને. સ્વામી કે યાદ આવે છે અમારા વચને તે માછલા મારવાનું બંધ કર્યું તું યાદ આવે છે? ત્યાં પેલો બેઠો થઈ ગયો. હા સ્વામી યાદ આવ્યું કે તમે બહુ મોટા સાધુ, બીજી મને ખબર નથી પણ તમે બહુ મોટા સાધુ. ત્યાં બ્રહ્માનંદ સ્વામી પૂછે કેવા મોટા? તો કે ભગવાન જેવા મોટા સાધુ. પેલું એટલું યાદ રાખેલું ને, ભગવાન જેવા મોટા સાધુ. ત્યાં કે જો આર્યા ભગવાન, હું તો ભગવાન જેવો છું પણ આર્યા ભગવાન. મહારાજ જોડે પડખે ઉભેલા ને, આર્યા ભગવાન કર દર્શન. બોલ્યો હાથ જોડીને ખાટલામાં બેઠો છે, ઊભું થવાનો વેત નથી. અને સ્વામિનારાયણ ભગવાને બ્રહ્માનંદ સ્વામીએ સ્વામીએ મહારાજ આમ કહીને ઊભા છે અને શ્રીજી મહારાજે આમું જોયું, માખણમાંથી મોવાળો ખેંચે એના ચૈતન્ય મૂર્તિના સુખમાં લઈ લીધો મુક્તો. એક ઘડીના છઠ્ઠા ભાગમાં સેકન્ડમાં મહારાજે ઠેઠ સુખે સુખ્યો કરી લીધો. શું કર્યું તું? પ્રશ્ન છે, શું કર્યું તું મુક્તો? પાપ કેટલા કર્યા હતા એની કોઈ ગણના નથી, પણ પાપ બાળવાનું સાધન શું કર્યું તું? ભલે દયાળુ. શું કર્યું તું મુક્તો? બોલો તો ખરા, શું કર્યું તું? ભલે દયાળુ એટલે સમજ્યા, બસ આટલું કરતા શીખો. ભગવાનને સંતની આગળ કોઈ દિવસ બીજો શબ્દ નહીં.